તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ઇઝી અને બધાએ પોતાના નાનપણમાં આ ખાધેલી જ હશે એવું આજે આપણે એક ચટપટો ચેવડો બનાવીશું, જે ખાવાની નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને બધાને ખૂબ જ ભાવશે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તેના માટે બધાથી પહેલાં આપણે મમરા વઘારવાના છે. તો મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટે ત્યાર પછી જ આપણે એમાં 1 ચમચી જેટલું નિમક એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી જ આપણે હળદર એડ કરીશું અને 8 થી 10 આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. એનાથી મમરામાં ખૂબ જ સારો ટેસ્ટ આવશે અને તેલમાં જે નિમક અને હળદર નાખવાથી બધા મમરા ઉપર એકદમ સરસ રીતે એનું કોટિંગ આવી જશે અને ટેસ્ટમાં બધામાં એક સરખો નિમક પડી પણ જશે. તો મેં અહીંયા 1/2 કોથળી જેટલા મમરા લીધેલા છે અને મમરા જ્યારે પણ લ્યો ત્યારે ક્રિસ્પી હોય એવા જ લેવાના છે. જો તમારા મમરા ક્રિસ્પી ન હોય તો પહેલાં એને શેકી લેવાના અને જો તમારે શેકવા ન હોય તો 1 થી 2 કલાક તડકામાં સૂકવી દેશો તો પણ મમરા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે. અને બસ હવે આપણે આ મમરાને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે હવે એને સાઈડમાં રાખી આપણે એક લોયામાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે મેં અહીંયા મગફળીના દાણા લીધેલા છે. તો મેં 1 વાટકી મગફળીના દાણા લીધેલા છે અને એને આપણે બરાબર તળી લઈશું. તો જુઓ ખાલી એનો હલકો કલર ચેન્જ થાય એટલે જ આપણે એને તળવાના છે. તળાઈ જાય એટલે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. તમે ઈચ્છો તો આમાં મસાલો પણ મિક્સ કરી શકો છો પણ આપણે ચેવડામાં પાછળથી મસાલો મિક્સ કરીશું એટલે હું અત્યારે આમાં કોઈ મસાલો એડ નથી કરતી. અને બસ હવે આપણા શેકાઈ ગયા છે તો અહીંયા મેં મકાઈના પૌવા લીધેલા છે જે માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે અને એનાથી બાળકોને કે મોટાને ખૂબ જ પસંદ આવશે. એ ખૂબ જ જલ્દી તળાઈ જાય છે તો ગેસની ફ્લેમ જ્યારે તેલ ગરમ થઈ જાય પછી એકદમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને બસ તેલમાં કાઢી અને સીધા જ આપણે એવી રીતે કાઢી લઈશું. મેં કરો આ મકાઈના પૌવા છે એ બળી જતાં બિલકુલ વાર નહીં લાગે. તો એવી રીતે આપણે 1 વાટકો મકાઈના પૌવા મેં લીધેલા છે એ બધા જ આપણે એવી રીતે તળી લઈશું અને એને પણ 1 વાટકીમાં કાઢી લઈશું. અને એવી જ રીતે મેં અહીંયા ચોખાના પૌવા લીધેલા છે તો એને પણ આપણે એવી જ રીતે તળી લઈશું. એને તો બિલકુલ તળાતા વાર નહીં લાગે. જુઓ એટલી વારમાં મકાઈના આ ચોખાના પૌવા તળાઈ ગયા છે તો એને પણ આપણે 1 વાસણમાં કાઢી લઈશું. અને હવે મેં અહીંયા ભૂંગળા લીધેલા છે. મેં અહીંયા થોડા મોટા છે એવા લીધેલા છે. તમે નાના નાના ભૂંગળા આવે યા તો કલરફુલ આવે એ પણ લઈ શકો છો. તો એને પણ આપણે આવી જ રીતે તળી અને 1 વાસણમાં કાઢી લઈશું. અને એવી જ રીતે મેં અહીંયા બટેકાનું ખમણ લીધેલું છે જે આપણે સળી ખમણ બનાવીએ છીએ એ જ રીતે એને બટેકાને મેં ખમણી અને થોડા બાફી અને એને તડકે સૂકવેલા છે અને સ્ટોર કરેલા છે એ પણ આપણે ખમણી લઈશું અને એ પણ આપણે તળી લઈશું. એને પણ બિલકુલ તળાતા વાર નથી લાગતી. એટલે આ બધું જે પ્રોસેસ તમે તળવાની કરો એ એકદમ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ હોય ને ત્યારે જ કરવાની છે, નહીંતર તમારું બધું પડી જશે. હવે આપણે મમરા જે છે એ ઠંડા થઈ ગયા છે તો એમાં આપણે માંડવીના દાણા અને બંને પૌવા મકાઈના અને ચોખાના પૌવા આપણે જે બટેકાનું ખમણ કર્યું છે એ ખમણ અને આવી રીતે આ ભૂંગળા છે તમે ઈચ્છો તો તમે એને કટકા પણ કરી શકો છો પણ આવી રીતે થોડા નાના નાના ટુકડા કરી નાખશો ને તો ખાવામાં મજા આવશે. મોટા હશે તો તમને વચ્ચે આવશે. તો આવી રીતે ભૂંગળાના બધાને આપણે આવી રીતે કટકા કરી નાખશું અને મેં અહીંયા જેટલા ભૂંગળા તળ્યા છે બધા જ આપણે એમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા અંદાજે 15 થી 20 ભૂંગળા તળેલા હતા એ બધાને આવી રીતે નાના નાના ટુકડા કરી નાખશું. એકદમ સાવ ભૂકો નથી કરવાના. અને આ મકાઈના પૌવા છે એ પણ થોડા સાઇઝમાં મોટા હોય છે તો એને પણ તમે ઈચ્છો તો નાના નાના ટુકડા કરી શકો છો. હવે મેં અહીંયા તૈયાર પેકેટમાં જે મગદાળ મળે છે એ 2 પેકેટ 10 રસવાડા મગદાળના પેકેટ લીધેલા છે અને એવી જ રીતે આપણે 2 પેકેટ આપણે અહીંયા ચણાની દાળ લીધેલી છે અને 1 વાટકો મેં અહીંયા દાબેલા જે ચણા આવે છે એ લીધેલા છે અને એ જ વાટકાથી 1 વાટકો મોરી સેવ અને 1 વાટકો મેં અહીંયા તીખી સેવ લીધેલી છે જે સંચળવાળી મસાલાવાળી આવે છે. તમે અહીંયા આલુ સેવ કે એ રતલામી સેવ પણ લઈ શકો છો. અને હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ મારું આ તપેલું નાનું પડે છે તો હું એને પહેલાં ડબરામાં નાખી દઈશ અને પછી એને આપણે બરાબર મિક્સ કરીશું. અને હવે આ ચેવડાને આપણે ચટપટો બનાવવા માટે થોડા મસાલા એડ કરીશું. તો બધાથી પહેલાં મેં અહીંયા 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. અને અહીંયા 1 ચમચી કાળા મરીનો પાવડર લીધેલો છે. સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલું નિમક એડ કર્યું છે અને 1 ચમચી મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું.
અને આ છે લસણિયા સેવ મમરાનો મસાલો, જે માર્કેટમાંથી રેડીમેડ મળે છે એ જ મસાલો મેં અહીંયા લીધેલો છે. એ ખૂબ જ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી હોય છે. તમે ઈચ્છો તો અહીંયા થોડો આમચૂર પાવડર પણ નાખી શકો છો. અને બસ હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અમે તો નાનપણમાં આ ચેવડો ખૂબ જ ખાધેલો છે. મારા મમ્મી મોટો ડબ્બો ભરીને મૂકી દેતા હતા અને અમે આ જ ચેવડો ખાધો છે, અને તમે પણ આઈ હોપ ક્યાંક ખાધો જ હશે. તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ સિમ્પલ અને નાના મોટા બધા એક વખત ખાધેલો હશે એવો આ ચટપટો ચેવડાની રેસીપી. તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.